नमस्कार विद्यार्थी मित्रों, विमला विद्यालय क्लासेस में तमारू स्वागत छे। आपणे धोरण 3 नी अंदर विषय कल्लोल में पाठ नंबर 4 नो अभ्यास करी रह्या छी। आपणे आगळना वीडियो में आ पाठ नी अंदर कयो शब्द साचो अने साचा शब्द पर गोळ करो ए विषय आपणे भण्या। तो आनी अंदर आपने शू कहेवामां आव्युं हतुं के एक जेवा लागता बे शब्द आपवामां आवेला हता अने ए बंने शब्दमांथी जे शब्द साचो हतो तेनी उपर आपने गोळ करवानुं कह्युं हतुं। आपने विद्यार्थी मित्रों घणी वखत एवुं थतुं होय छे के आपने अमुक शब्दो साची रीते लखी शकता नथी। आपने श्रुत लेखन करवानुं कहेवामां आवे तो आपणा शिक्षक શું બોલતા હોય અને આપણે શું લખતા હોય એવું આપણી સાથે થતું હોય છે। તેવી જ રીતે અહીંયા જે શબ્દ આપવામાં આવેલા હતા તે પણ એવું જ હતું। અહીંયા ટાયર, ટાયર છે તે ટાયરને કઈ રીતે લખી શકાય તો ટાયરને સાચી રીત લખવાની આ છે। ટાયર શબ્દ કઈ રીતે લખાય બાળકો? આ રીતે લખાય, પરંતુ અમુક બાળકો ટાયરને ડાયરથી પણ લખતા હોય છે જેને ટ અને ડ માં ખબર પડતી નથી। ટ અને ડ માં ખબર ના પડે એટલે આ શબ્દ લખવામાં ભૂલ થઈ જાય છે। તો એવા ઘણા બધા શબ્દો અહીંયા આપવામાં આવેલા છે। બીજો શબ્દ છે તામર અને ડામર, તો ડામરને કઈ રીતે લખાય? ડ, પરંતુ જોડણીની ભૂલ હોય તો આ રીતે લખાય, પરંતુ આ શું છે? ખોટું છે। કકડાટ અને કકરાટ, કકડાટ કકડાટ કઈ રીતે લખાય? અળ, આપણે કકડાટ બોલીએ પણ વિદ્યાર્થી મિત્રો શું લખતા હોય? અમુક વિદ્યાર્થી કકડાટ લખતા હોય, પરંતુ તેનો સાચો શબ્દ કયો છે બાળકો? કકડાટ। તિલરી અને તિલડી, આ બંનેમાંથી કયો શબ્દ સાચો હતો? તિલડી, તિલડી શબ્દ આ રીતે લખાય। ચછરાટ અને ચછરાટ, તો આ બંનેમાંથી કયો શબ્દ સાચો હતો? ચચરાટ। પછી ઠળિયો અને ઢળિયો, આ બંનેમાંથી ઠળિયો શબ્દ સાચો છે। આપણે કોઈ ફળ હોય અને ફળનો ઠળિયો, ઠ ઠળિયાનો ઠ, આ વિશે આપણે ભણ્યું તો ઠળિયો શબ્દ આ રીતે લખાય ઠ અને ઢના લીધે। ફક્ત ઠ અને ઢની ભૂલ હોય તો આખો શબ્દ બદલાઈ જાય છે। ઠાળિયું અને ઢાળિયું, હવે ઠળિયું લખવા માટે, ઠળિયું લખવા માટે ઠની જરૂર પડે, જ્યારે ઢાળિયું લખવા ઢ શબ્દની જરૂર પડે। તો આ બંને શબ્દમાં ફક્ત એક જ શબ્દની ભૂલ છે, ઠ અને ઢ, પરંતુ આખો શબ્દ કેટલો અલગ છે, આ ઠાળિયું અને આ ઢાળિયું, પરંતુ આ બંનેમાંથી સાચો શબ્દ કયો છે? ઢાળિયું શબ્દ સાચો છે। ઠામ અને ઢામ, ઠામ, આમાં પણ ઠ અને ઢના લીધે આખો શબ્દ બદલાઈ જાય છે, તો ઠામ શબ્દ સાચો છે। ત્યાર પછી ઠાગા ઠૈયા અને ડાગા ઠૈયા, ઠાગા ઠૈયા કયો શબ્દ સાચો છે? આમાં પણ ઠ અને ઢની, આ બધા જ શબ્દોમાં ફક્ત ઠ અને ઢની ભૂલના લીધે બધા બે શબ્દો બદલાઈ જાય છે, તો આ બંનેમાંથી કયો શબ્દ સાચો છે? ઠાગા ઠૈયા। મઠુલી અને મઢુલી, આ બંનેમાંથી મઢુલી શબ્દ સાચો છે। તો આ જે પાંચ શબ્દ આપેલા છે, આ પાંચે શબ્દની અંદર ફક્ત ઠ અને ઢની ભૂલના લીધે શબ્દ આખો અલગ થઈ જાય છે, અને આ બધા જ શબ્દોની અંદર જે શબ્દ સાચો છે તેની ઉપર આપણે ગોળ કરવાનું હતું। પછી અહીંયા છે હોય, આપણી કઈ વસ્તુ હોય કે મારી પાસે, આપણે કંઈ હોય એવું બોલતા હોય કે મારી પાસે આ વસ્તુ હોય છે, તો આપણે આ રીતે હોય લખાય, કે આ રીતે હોય લખી શકીએ નહીં, તો આ બંનેમાંથી કયો શબ્દ સાચો છે? હોય। પછી સોય, સોય હોય જે કપડાં સંધવા માટે આવે તે સોય શબ્દ કઈ રીતે લખી શકાય? આ રીતે। ધડધડાટ અને ગડગડાટ, આ બંનેમાંથી કયો શબ્દ સાચો છે? ધ અને ઘ, તો ધ અને ઘ માંથી ઘ વાળો શબ્દ છે તે સાચો છે। જળહળ અને જળહળ, તો જળહળ લખવા માટે આ રીતે આપણે લખી શકીએ, જળહળની કઈ જોડણી સાચી છે? આ જોડણી સાચી છે।
કાગળ અને કાગળ તો કાગળ લખવા માટે કઈ રીતે લખાય આપણે કાગળ કઈ રીતે લખી શકીએ આ રીતે તો આ દરેક શબ્દમાંથી જે સાચો શબ્દ હતો તેને ઉપર આપણે ગોળ કર્યું આવા બીજા પણ ઘણા બધા શબ્દો તમે લખી અને સાચો શબ્દ શોધી શકો છો હવે આપણે આગળ જોઈએ જે લખવામાં તમારે ભૂલ થતી હોય તેવા શબ્દો ભૂલ સાથે અને ભૂલ વગર લખો અહીંયા આપણને શું કહેવામાં આવ્યું છે વિદ્યાર્થી મિત્રો કે જે આપણે ઉપર આ શબ્દો ભણી ગયા એવા કોઈ બીજા શબ્દ કે તમે લખી ન શકતા હોય તમારા શિક્ષક કે તમારા મમ્મી પપ્પા તમને એ શબ્દ બોલે છે અને તમારે લખવામાં ભૂલ થતી હોય એવા શબ્દો શોધીને તમારે ખોટો શબ્દ તમે કઈ રીતે લખો છો ખોટો શબ્દ અને એનો સાચો શબ્દ કયો છે તે આપણે અહીંયા લખવાનું છે તો એવો કોઈ શબ્દ છે વિદ્યાર્થી મિત્રો કે જે તમે લખી ન શકતા હોય અને એ શબ્દ લખવામાં તમને વારંવાર ભૂલ થતી હોય એવા શબ્દો શોધીને આપણે અહીંયા લખવાના છે તો એવા ઘણા બધા શબ્દો આપણે શોધી શકીએ કે આપણે બોલતા શું હોય અને લખતા શું હોઈએ કારણ કે કોઈ આપણે આપણા સર આપણને બોલે કે ટપાલી ટપાલી લખવાનું કહે ને આપણે શું લખીએ ડપાલી પછી સર બોલે કે નિશાળ અને આપણે શું લખતા હોઈએ નિશાળ એવા શબ્દ એક એક શબ્દની ભૂલના લીધે આખો શબ્દ બદલાઈ જાય છે તો તમારે એવા શબ્દો શોધી અને અહીંયા લખવાના છે કે તમે કોઈ બોલતા સર આપણને શું લખવાનું કહેતા હોય અને આપણને એ શબ્દ લખવામાં વારંવાર ભૂલ થતી હોય તો આપણે અહીંયા ત્રણ શબ્દ લખવાનું કહ્યું છે તો આપણે એવા ત્રણ શબ્દ શોધીને અહીંયા લખીશું અહીંયા ખોટો શબ્દ લખીશું અને અહીંયા સાચો શબ્દ સાચો શબ્દ છે કે આપણા સર આપણને એવું કહે છે કે ટપાલી લખો પરંતુ આપણે ટપાલી લખતા ન આવડતું હોય તો આપણે કઈ રીતે લખી શકીએ તની જગ્યાએ ડપાલી લખી દેતા હોઈએ પરંતુ ટપાલીને સાચી રીતે કઈ રીતે લખાય ટપાલી ત ટપાલીનો ત આ સાચો શબ્દ છે અને આ શબ્દ કેવો છે ખોટો ત્યાર પછી નિશાળ લખવાનું કહેવામાં આવે પરંતુ આપણે નિશાળ આ રીતે લખી દઈએ પરંતુ નિશાળને કઈ રીતે લખાય આ રીતે નિશાળને સાચી રીત કઈ છે લખવાની આ ત્યાર પછી કોઈ બીજો શબ્દ જે તમને લખવામાં ભૂળ થતી હોય હવે પાણીનો નળ છે તો આપણે નળ શબ્દ આપણને આપણા શિક્ષક લખવાનું કહે તો આપણે તમે આ રીતે લખી દો પરંતુ આ રીતે લખાય નહીં કઈ રીતે લખાય નળ શબ્દ આ રીતે તો આવા તમે જરૂરી નથી કે મેં આ જે ત્રણ શબ્દ લખ્યા તે જ તમારા પુસ્તકમાં તમે લખો તમે કોઈ આવા બીજા શબ્દ શોધીને અહીંયા લખી શકો છો અહીંયા જે શબ્દ ખોટો હોય તે અહીંયા લખવાનો છે અને સાચો શબ્દ અહીંયા લખવાનો છે હવે આગળ મને ઓળખો અહીંયા આપણને પ્રશ્ન પૂછવામાં આવ્યો છે અને એના ઉપરથી આપણે એને ઓળખવાનું છે કે જોડકણા જેવું છે જોડકા જેવું કે આ કઈ વસ્તુ છે તે આપણે શોધવાની છે અહીંયા કૌંસમાં જવાબ આપવામાં જ આવેલા છે તો પહેલું છે કે ઉત્તરાયણમાં મારાથી આકાશ રંગબેરંગી થઈ જાય છે હવે ઉત્તરાયણ હોય મકર સંક્રાંતિ હોય તો આપણે આપણે આકાશમાં જોઈએ તો શાનાથી આપણું આખો આકાશ રંગબેરંગી થઈ જાય છે શેના લીધે આખો આકાશ રંગબેરંગી લાગે છે તો આપણને આમાં વિકલ્પની પણ જરૂર નથી આપણે આનો જવાબ એમના એમ પણ વિકલ્પમાં જોયા વગર પણ આપી શકીએ છીએ કે ઉત્તરાયણના દિવસે આકાશમાં ઘણી બધી પતંગો ચગતી હોય છે લાલ લીલી પીળી આવી અલગ અલગ રંગની પતંગો ચગતી હોય છે તેના કારણે આખું આકાશ કેવું લાગે છે રંગબેરંગી લાગે છે તો જવાબ શું આવશે અહીંયા બાળકો પતંગ શું થયું જવાબ કે ઉત્તરાયણમાં મારાથી આકાશ રંગબેરંગી થઈ જાય છે તો પતંગ હવે નંબર બે પાણીમાં હું તરું છું બહાર કાઢો તો મરું છું હવે એવી કઈ વસ્તુ છે જે પાણીમાં તરે છે અને બહાર કાઢીએ તો મરી જાય અમુક વસ્તુ એવી હોય કે જે પાણીમાં જ જીવી શકતા હોય અને તેમને જો બહાર કાઢવામાં આવે તો તેમનો મૃત્યુ થઈ જાય તો એવી કઈ વસ્તુ છે કે આપણે પાણીમાં રાખીએ તો જ તરી શકે અને બહાર કાઢીએ તો તેનું મૃત્યુ થઈ જાય તો કે ઉંદર તો કે ના તે ઉંદર પાણીમાં ના રહે હરણ ના નાગ પતંગિયું માછલી હા માછલી ક્યાં રહે છે વિદ્યાર્થી મિત્રો પાણીમાં જ રહી શકે માછલી પાણી વગર જીવી શકે
नहीं, क्या तमे माछली ने जमीन पर जोई छे फरता? ना, कारण के माछली नु रहेठाण शुं छे? पानी। माछली पानी में ज रहती होय छे अने बहार काढवामां आवे तो ते मरी जाय छे। माटे एनो जवाब आवशे माछली। नंबर 3, हलो हलो कही पड़े वट, कदमा नानो पण छे दुनियानो खजानो। હવે હલ્લો હલ્લો કહી પડે વટ, શેના દ્વારા થતું હોય? નાનો છે, કદ કેવું છે એનું? નાનું છે, અને આપણે એનામાં શું બોલીએ છીએ? હલ્લો હલ્લો। અને દુનિયાનો ખજાનો, તેની વસ્તુમાં બધી દુનિયાનો ખજાનો, આપણે જે જોવું હોય તે તેની અંદર જોઈ શકીએ છીએ। આખી દુનિયાનો ખજાનો આપણને તેમાં જોવા મળે છે। તો એવી કઈ વસ્તુ છે વિદ્યાર્થી મિત્રો? તો આપણે સમજી શકીએ છીએ કે મોબાઈલ। હવે મોબાઈલ કેવો છે? તેનું કદ એકદમ નાનું છે, અને આપણે કોઈનો ફોન આવે તો હલો કહીને આપણે બધા જોડે તેમાં વાત કરી શકીએ છીએ। અને દુનિયાની કઈ પણ વસ્તુ, મતલબ કે કઈ પણ ભણવાનું કે કઈ બીજું કપડાં, બધું જ વસ્તુ આપણે તેની અંદર આસાનીથી જોઈ શકીએ છીએ। આખી દુનિયાનું ખજાનો તેમાં હોય છે। તો જવાબ શું આવશે? મોબાઈલ। નંબર 4, બે આંખોને રાખું અળગી, સુગંધ પારખું હું સળખી। શું છે? બે આંખોને રાખું અળગી, સુગંધ પારખું હું સગળી। તો શું આવશે? આપણી બે આંખો છે તેની, આપણી બે આંખો કેવી છે? એકદમ જોડે નથી, કેવી છે? બંને આંખો થોડી થોડી દૂર છે, અને એ દૂર શેના લીધે છે? કારણ કે બે આંખોની વચ્ચે આપણું શું છે? નાક છે। એ નાકના લીધે આપણી બંને આંખો કેવી છે? દૂર છે, અને નાક શું કરે છે? બધી જ સુગંધોને પારખી લે છે, સારી કે ખરાબ, બધી જ સુગંધોને આપણું નાક પારખે છે। માટે આનો જવાબ શું આવશે? નાક। નંબર 5, મારે રંગબેરંગી પાંખો છે, હું એક ફૂલ પરથી બીજા ફૂલ પર બેસું છું। આ શું છે? રંગબેરંગી પાંખો કોને હોય વિદ્યાર્થી મિત્રો? આ તો આપણને આવડતું જ હોય કે પતંગિયાને રંગબેરંગી પાંખો હોય છે, અને પતંગિયું સૌથી વધારે ક્યાં જોવા મળી? તો ફૂલ ઉપર પતંગિયું બેસતું હોય છે। પતંગિયાને ફૂલ ખૂબ જ ગમતા હોય છે, તે આખો દિવસ ફૂલ ઉપર જ, એક ફૂલ પરથી બીજા ફૂલ ઉપર ફરતું હોય છે। તો 5 નંબરમાં શું આવશે? પતંગિયું। નંબર 6, 3 અક્ષરનું નામ મારું, પહેલો અને બીજો અક્ષર હર, અને બીજો અને ત્રીજો અક્ષર રણ છે। હવે શું પૂછવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? 3 અક્ષરનું નામ છે, પહેલો અને બીજો અક્ષર શું છે? હર। આ પહેલો અને આ બીજો અક્ષર શું છે? હર। અને બીજો અને ત્રીજો અક્ષર શું છે? રણ। તો આપણે સમજી શકીએ વિદ્યાર્થી મિત્રો કે પહેલો અને બીજો શબ્દ છે હર, અને બીજો અને ત્રીજો શબ્દ છે રણ। તો કયો શબ્દ બને પહેલો અને બીજો? આ બીજો છે અને આ પણ બીજો છે, એટલે આ બંને શબ્દ થયા, પહેલો શબ્દ હ, આ બીજો અને આ પણ બીજો, એટલે અહીંયા ર, અને ત્રીજો શબ્દ શું છે? અણ। તો કયો શબ્દ બને બાળકો? હરણ। થઈ ગયું હરણ? આપણા વિકલ્પમાં છે હરણ, કે હા। કયો શબ્દ બન્યો? હરણ। નંબર 7, હું ગણપતિનું વાહન છું, હું છું છું કરું છું। હવે આપણને ખબર છે, હવે નાના નાના બાળકોને પણ ખબર હોય કે ગણપતિનું વાહન કોણ છે? ઉંદર મામા। ગણપતિ ઉંદર શું છે? ગણપતિનું વાહન છે, અને ઉંદર શું કરે? છું છું। તો આનો જવાબ શું આવશે? ઉંદર। આપણા વિકલ્પની અંદર ઉંદર આપવામાં આવેલું છે, તો કે હા। તો આ સરસ મજાના જોડકણા આપણને પૂછવામાં આવ્યા હતા, જેનો જવાબ આપણે આસાનીથી આપી શકીએ તેવા સરસ મજાના જોડકણા અહીંયા પૂછવામાં આવ્યા હતા। તેના ઓપ્શન પણ ઉપર આપેલા હતા, આપણે આનો જવાબ ઓપ્શન વિકલ્પ વગર પણ આપી શકીએ, એટલા સરળ આ જોડકણા હતા। નીચે શું આપવામાં આવશે? હસો। અહીંયા એક જોક્સ આપવામાં આવેલો, તે જોક્સ આપણે વાંચવાનો છે, અને વિદ્યાર્થી મિત્રો તમને હસવું આવે તેવો આ જોક્સ હશે, તો આપણે વાંચીએ। તિમિર અને પ્રકાશ, તિમિર અને પ્રકાશ બે વિદ્યાર્થી છે, તે બંને શું વાત કરે છે તે આપણે જોઈએ। તો તિમિર કહે છે,
जो आपणे જોવું હોય તો આંખો ખોલી રાખવી જોઈએ। ત્યારે પ્રકાશ જવાબ આપે છે કે મને તો આંખ બંધ કરીને પણ દેખાય છે। તિમિર બને જ નહીં, શું દેખાય છે? પ્રકાશ અંધાર। તો હવે આ તિમિર અને પ્રકાશ છે તે બંને વાત કરતા હોય છે, તો તિમિર પ્રકાશને એવું પૂછે છે કે આપણે જોવું હોય તો આપણે આપણી આંખો ખુલ્લી રાખવી જોઈએ। તો પ્રકાશ કે ના, એવું કહે છે કે ના મને તો આંખો બંધ કરીને પણ દેખાય છે। ત્યારે તિમિર કહે છે કે એવું તો હોય જ નહીં કે આંખો બંધ કરીને કંઈ દેખાય। ત્યારે પૂછે કે તને શું દેખાય છે આંખો બંધ કરીને? તો પ્રકાશ જવાબ આપે છે કે અંધારું। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સરસ મજાનો જોક્સ હતો, તમે પણ વાંચી લેજો। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું પાઠ નંબર 4 પૂર્ણ થાય છે। તમે અંદર આપવામાં આવેલા દરેક પ્રશ્નને સારી રીતે સમજી તેને અંદર સુંદર અક્ષરે તેના જવાબ લખજો, અને સ્વાધ્યાય પોથીની અંદર પણ આ દરેક પ્રશ્નના જવાબ તમારે સુંદર અક્ષરથી લખવાના રહેશે। ત્યાર પછી આપણે આગળના વિડીયોમાં આગળના નવા પાઠનો અભ્યાસ કરીશું।